નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 20 જાન્યુઆરી 2024, જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રોકવા માટેની પીઆઈએલ અલ્હાબાદ હાઈકોર્ટે અગ્રિમ સુનાવણી નકારી. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા રામલલ્લાના મંદિરના લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો માર્ગ મોકળો થઈ ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર રોક લગાવવાની માંગવાળી જાહેર હિતની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં સુનાવણી કરવાની ના પાડી દીધી છે. હાઈકોર્ટે તાત્કાલિક આધાર પર આ જાહેર હિતની સુનાવણી કરવાની ના પાડી દીધી છે. શનિવાર અને રવિવારે રજા હોવાના કારણે જાહેર હિત હવે ઔચિત્યહીન થઈ જાય છે. અરજી કરતા ભોલા દાસના વકીલ અનિલ બિંદે એક્ટિંગ ચીફ જસ્ટિસ મનોજકુમાર ગુપ્તાની કોર્ટમાં મામલાને શુક્રવારે મેન્શન કરીને તેના પર આજે જ સુનાવણી કરવાની ભલામણ કરી હતી. કોર્ટે આ અનુરોધનો સ્વીકાર નથી કર્યો. કોર્ટે આ અગાઉ પણ બુધવારે મેન્શનને મંજૂર કર્યું ન હતું. હકીકતમાં જોઈએ તો ગાઝિયાબાદના ભોલા દાસે જાહેર હિતની અરજી દાખલ કરીને પીએમ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા પર રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં શંકરાચાર્યના વાંધાનો હવાલો આપતા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને સનાતન પરંપરા વિરુદ્ધ ગણાવ્યું હતું. પીઆઈએલમાં કહેવાયું હતું કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં લાભ ખાટવા માટે આ આયોજન કરી રહી છે. જાહેર હિતની અરજીમાં એવું પણ કહેવાયું છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર શંકરાચાર્યને પણ વાંધો છે. પોષ મહિનામાં કોઈ ધાર્મિક કાર્યક્રમ આયોજિત થતા નથી. સાથે જ એવું પણ કહેવાયું છે કે મંદિર હાલમાં અપૂર્ણ છે. અપૂર્ણ મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકતી નથી. આ ઉપરાંત પીએમ અને સીએમ યોગી આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવું સંવિધાન વિરુદ્ધ છે. અરજીમાં કાર્યક્રમને લઈને પડકાર સ્ટંટ ગણાવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા અજયસિંહના બેઝિસ પર સુનાવણી કરવાની ના પાડ્યા બાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો માર્ગ મોકળો થઈ ગયો છે. હાઈકોર્ટમાં 20 અને 21 જાન્યુઆરીએ સાપ્તાહિક રજા રહેશે. કોર્ટ 22 જાન્યુઆરીના રોજ ખુલશે, પણ તે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આયોજિત છે ત્યારે આવા સમયે સુનાવણી થવા પર આ અરજીનું કોઈ ઔચિત્ય રહેતું નથી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.